રાજકોટના જેતપુરમાં ટાઉટે વાવાઝોડું તાંડવ જોવા મળ્યું છે। નેશનલ હાઈવે પર કાગવડના પાટિયા પાસે આવેલી અનેક હોટલમાં નુકસાન થયું છે। સોમવારે મોડી રાત્રે ભારે પવન ફૂંકાતો હોટલના પતરા અને હોટલમાં રહેલા સામાનને ભારે નુકસાન થયું હતું। બીજી તરફ વીજ પુરવઠાને પણ નુકસાન પહોંચ્યું હતું। તાવતે નામના જે વાવાઝોડા છે તેની અસર હરેક જગ્યા ઉપર જોવા મળી છે। ત્યારે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ જેતપુરનું જે કાગવાડ પાટિયા પાસે જે હોટલ છે તેના દ્રશ્ય છે। આપ જોઈ શકો છો કે જે વાવાઝોડાની અસર છે તે અહીંયા પણ જોવા મળી છે। હોટલ છે તે હોટલને નાશફાસ કરી નાખી છે, આપ જોઈ શકો છો। અને આજુબાજુના જે વીજ પોલ છે તેની પણ દશા છે તે પણ હું મારા કેમેરામેનને કહીને આપને બતાવશે કે એના તે તમામ વાયર છે વીજ પોલ પર ધરાશાય થઈ ચૂક્યા છે, આપ જોઈ શકો છો। અને તમામ જગ્યા ઉપર નુકસાની નુકસાન જોવા મળી રહ્યું છે। ત્યારે જે હોટલ છે તે હોટલની પરિસ્થિતિ પણ એ જ ગંભીર થઈ ગઈ। આજુબાજુમાં તમામ જગ્યા ઉપર નુકસાન જ જોવા મળી રહ્યું છે। ત્યારે કહી શકાય કે જે હોટલના જે માલિક છે તે આપણી સાથે છે, તેની સાથે આપણે વાત કરવાના પણ પ્રયત્ન કરશું। શું કહેશો હાલ જે તમારી હોટલ છે કઈ રીતના બનાવ બન્યો અને શું આખી ઘટના શું હતી? તોક્ત નામના વાવાઝોડાએ બહુ પારાવાર નુકસાન કર્યું છે। અમારી હોટલમાં અંદાજે 1 લાખ રૂપિયા આસપાસ નુકસાન છે। હવે આમાં તો કુદરતનું કેર, એની સામે તો આપણે શું કરવાના? બસ કહી શકાય કે જે આ હોટલનું નુકસાન છે, આજુબાજુમાં પણ નુકસાન કર્યું છે, આ વીજ પોલ છે આ તેમાં કોઈને જાનહાની છે કે શું? આજુબાજુ અમારા ગ્રામ્ય વિસ્તારમાં બહુ નુકસાન છે। સાપરા પતરા ઢારિયા કોઈના ગાય ભેંસું બહુ નુકસાન છે એવું। અને આ આજુબાજુ વીજ પોલ પણ ઘણા પડી ગયા છે, વાયરિંગ તૂટી ગયા છે। અત્યારે વીજ પુરવઠો તો કંઈ છે નહીં કોઈ જાતનો, એટલે આવું બધું નુકસાન થયું છે। આજુબાજુના તમામ વિસ્તારોમાં કહી શકાય કે નુકસાન છે। ત્યારે અમારા કેમેરામેનને કહી તમને બીજા પણ દ્રશ્ય બતાવશે કે જે આ હોટલ છે તેની છત કઈ બાજુ પડી છે, આપ જોઈ શકો છો। તો કેવડું એ વાવાઝોડું હશે કે તેને લઈને આપ જોઈ શકો છો કે કઈ સાઈડ ઉપર અત્યારે જે તેની છત છે તે પડી છે અને બાજુમાં વીજ પોલ પણ ધરાશાય થયા છે। એટલે કહી શકાય કે વીજ પુરવઠો પણ ખોરવાઈ ચૂક્યો છે અને લોકો છે તે મુશ્કેલીમાં મેકાયા છે। અને જે વાવાઝોડું છે કે જાણે તેની સાથે તેની સામે જાણે આફત બનીને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। તેને લઈને લોકો પણ પોતાની જે નુકસાની છે તેને જોઈને હાલ તો જાનહાની કોઈ થઈ નથી, પરંતુ કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હરેશ બાલિયા, ઇન્ડિયા ન્યૂઝ।